खरा नगरपालिका बैठक पर भाजप कांग्रेसे कर्या जीतना दावा। बनासकांठा जिल्लाना काकरेशना थरा नगरपालिका बैठक पर नगरपालिकानी चूंटणीनुं मतदान योजायुं हतुं। मतदान माटे मतदारोनी लांबी लांबी लाइनो लागी हती। आ बैठकों पर भाजप कांग्रेसे बंने जीतना दावा कर्या हता। थरा नगरपालिकानी चूंटणीनी अंदर मतदान चालू छे अने अमे हरेक मतदान मथके चक्कर मार्युं छे। लोकोमां खूब उत्साह छे मतदान करवा माटे, कारण के 18 वर्ष माटे भारतीय जनता पार्टीनी शासन हतुं अने भारतीय जनता पार्टीए थरा नगरनो पूरेपूरो विकास कर्यो छे। हरेक जग्याए रोड, रस्ता, पाणी अने ગટરની સુવિધાઓ પૂર્ણ કરી છે। થરાની અંદર એક જાગોહર તળાવનો પ્રશ્ન હતો, એ પણ અમે અમારા મેનિફેસ્ટોમાં લઈ અને અમારા મિનિસ્ટર શ્રી કીર્તિસિંહ વાઘેલાને એ ફાઇલ આપી છે અને પોતે ખાતરી પણ આપી છે કે આ તળાવનું ડેવલપમેન્ટ અમે પૂરેપૂરું કરાવશું। અત્યારે અમારા 20 ઉમેદવાર જે લડી રહ્યા છે એ 20 ઉમેદવારો અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાશે એવી અમને પૂરેપૂરી આશા છે। જેમાં ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે। કાંગ્રેસ તાલુકાના થરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 6 વોર્ડની ચૂંટણી હતી, તેમાં એક વોર્ડ પહેલેથી બિનહરીફ જાહેર થતાં ભાજપના તમામ 4 સભ્યો વિજય બન્યા હતા। મારું નામ સુરેશ શાહ, બનાસકાંઠા જિલ્લા પ્રભારી ભાજપ। મતદારોનો મિજાજ જોતા એવું લાગી રહ્યું છે કે એ તમામે તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીમાં સમર્થનમાં જ મતદાન કરી રહ્યા છે, કારણ કે આ થરા નગરના વિકાસ માટે અને જે રીતે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબની જે પોલિસીઓ છે, જે યોજનાઓ છે, એ યોજનાઓને અનુલક્ષીને તમામ મતદારો વર્તમાનમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે। અને થોડુંક થરાનું રાજકારણ અલગ હતું, પણ થોડા દિવસો પહેલાં જે રીતે થરામાં પરિસ્થિતિ સર્જાઈ છે એ પ્રમાણે તમામે તમામ મતદારોમાં ભારતીય જનતા પાર્ટી તરફનો જોગ જોવા મળ્યો છે અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 24 સીટો પર જંગી બહુમતીથી વિજય થવાની છે। જિલ્લાભરમાંથી પોતાની પાર્ટીના સમર્થનમાં કાર્યકર્તાઓ પહોંચી મતદાન કરવા અપીલ કરી હતી। શાંતિથી મતદાન થાય તે માટે પોલીસ કાફલો તૈનાત કરાયો હતો। રિપોર્ટર અશોક ડોડિયા, બનાસકાંઠા। આજે થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની જે ઉમંગથી અને ઉત્સાહથી મતદારો મતદાન કરી રહ્યા છે કોંગ્રેસ તરફથી, અને જે ભાજપની સરકાર જે હતી એમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, આજે રોડ, રસ્તા ખાડા પડી ગયા છે અને લોકો એમને હાકારી ઘડવા માટે આજે ઉત્સાહિત જે મતદાન કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની 19 સીટો વિજય થાય છે અને આવનારી 5 તારીખમાં ભવ્ય ગુલાલ ઉડવાનો છે થરા નગરમાં।